રાજપીપળા સ્વામિનારાયણ વિદ્યા મંદિર વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીનું થયું ભક્તિપૂર્વક પૂજન કરાયું રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં વસંત પંચમી ભારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવાઈ હતી જેમાં રાજપીપળા ખાતે આવેલા સ્વામિનારાયણ વિદ્યા મંદિર નિસારમાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ભગવાન સ્વામિનારાયણ લખેલી શિક્ષા પવિત્ર વર્ષની જેમ ભક્તિભાવપૂર્વક પૂજન કરાયું હતું નર્મદાની એકમાત્ર સ્વામિનારાયણ સંપ્રદાય સ્વામિનારાયણ વિદ્યામંદિર નિશાનમાં ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક પૂજન કરાયું છે સિદ્ધેશ્વર સ્વામિનારાયણ મહારાજે જણાવ્યું કે ભગવાન સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ જાતે પોતાના હાથે વસંત પંચમીના દિવસે લખેલું હતું તેથી આ દિવસે શિક્ષાપત્રીનું ભારે ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક પૂજન કરાય છે આ શિક્ષાપત્રીમાં લખી જીવન જીવવાની કરા દર્શાવી છે આ શિક્ષાપત્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું વ્યવહાર કરવો પોતાના જીવનનો વ્યવહાર કેવી રીતે કરવો તે જીવનને જીવવાની કરા દર્શાવી છે આજે માં સરસ્વતી જયંતિ પણ હોવાથી નર્મદાની એકમાત્ર સ્વામિનારાયણ સંપ્રદાયની શાળા સ્વામિનારાયણ વિદ્યા મંદિરની શાળામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ભગવાન લખેલી શિક્ષાપત્રીની ભક્તિભાવપૂર્વક પૂજન કરાયું હતું અને અને નર્મદામાં ધોરણ પરિણામ હોવાથી સમગ્ર નર્મદાનું ચાલુ વર્ષનું પરિણામ સારું આવે તે માટે આજે સ્વામિનારાયણ વિદ્યા મંદિરની શાળામાં વિદ્યાર્થીઓએ પ્રાર્થના પૂજન કર્યું હતું આ પ્રસંગે રાજપીપળા જિલ્લામાં જેલોમાં પણ માનસ પરિવર્તન માટે મા સરસ્વતી સ્તુતિ પ્રોજેક્ટ અંતર્ગત કેદીઓની ઉપસ્થિતિમાં વસંત પંચમીનું મહાત્મય સમજાવ્યું હતું અને પ્રોજેક્ટર દ્વારા મા સરસ્વતીનું મહાત્મય જેલ અધિક્ષક એલ એમ બારમેરાના માર્ગદર્શન હેઠળ નિર્દેશન કરાયું હતું જગતાપ ટીવી રાજપીપરા